માંડવીના મેરાઉ ગામે દાતા દ્વારા ચંદ્રલક્ષ્મી પશુ દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પશુ દવાખાનાનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માતૃશ્રી લક્ષ્મીબેન મોરારજી વીરા પરિવારની જીવદયાની ભાવનાને બિરદાવી હતી. તાલુકાના મેરાઉ ગામે શાંતિભાઈ વીરાના આર્થિક સહયોગથી પ્રાઇવેટ પશુ દવાખાનું સેવાના ભાવથી, કોઈ કમાવાની ભાવનાથી નહીં પરંતુ સેવાના ભાવથી શાંતિભાઈએ અહીંયા ખોલ્યું છે. આજે એનું ઉદ્ઘાટન થયું છે. આપ સૌને વિદિત છે એ પ્રમાણે કચ્છ જિલ્લાની અંદર ખૂબ મોટું પશુધન આવેલું છે અને પશુધનની પણ કાળજી લેવી, કારણ કે પ્રાણીઓમાં સદભાવના એ આપણી સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે. અને એ સનાતન સંસ્કૃતિના ભાગરૂપે જે પ્રકારે માણસો માટે 108 દબાવી અને સરકાર એમ્બ્યુલન્સ મોકલે છે, એ પ્રકારે 1962 દબાવી તો ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ પશુ સેવા માટે આવે છે, પરંતુ તેમ છતાં પણ પશુધનની સંખ્યા ખૂબ વધુ છે, તો એમાં વધારાની સેવા પણ પ્રાપ્ત થાય. એટલે દાતા પરિવારે પોતાના વ્યક્તિગત દાન સ્વરૂપે આ મેરાઉ ગામ એમનું પોતાનું માદરે વતન છે. માદરે વતનની અંદર જે એમને ઈશ્વરે શક્તિ આપી છે અને મહારાજ સાહેબની પ્રેરણાથી ચંદ્રલક્ષ્મી દવાખાનું એમણે અહીંયા ખોલ્યું છે, એ દવાખાનામાં હું એવી ભાવના સાથે પ્રાર્થના કરું છું કે અહીં આવનાર રોગિષ્ઠ પશુ એ સાજું થઈને જાય. પહેલાં તો મારી એવી પ્રાર્થના છે કોઈને આની જરૂર જ ના પડે, પશુ બધા નિરોગી રહે. શા માટે કોઈ રોગિષ્ઠ બને? પશુઓ નિરોગી રહે એવી મારી ભાવના છે. પરંતુ તેમ છતાં પણ અહીં કોઈ પણ પશુ જ્યારે પોતાની દર્દ લઈને આવે કે પશુ માલિક પોતે એના દર્દને લઈને પશુને દર્દને લઈને આવે ત્યારે એને અહીંથી દર્દમાંથી મુક્તિ મળે, અબોલ જીવની એક સારવાર થાય, કે મૂંગા પશુને પણ રાહત પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આજે અહીં દાતા પરિવારને શુભેચ્છા પાઠવું છું અને ગામના લોકોને અને આપના માધ્યમથી હું સમગ્ર કચ્છની અંદર કહેવા માંગુ છું કે આપણે સૌ કોઈ ગૌચર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ. ગાયો માટેની જમીનો જ્યાં જ્યાં પણ છે એને મુક્ત કરવી જોઈએ. મારી હાથ જોડીને વિનંતી છે, પ્રાર્થના છે કે જેણે જેણે ગૌચર જમીન દબાવી છે એને ઇતિહાસ તપાસી જજો અને આપણા સનાતન સંસ્કૃતિનો એટલો દંડ પડે છે કે એને ઈશ્વર માફ નથી કરતો. તો આવનારા દિવસોમાં મારી એ પ્રાર્થના છે અને આપના માધ્યમથી દર્શકોને અને સૌને વિનંતી કરું છું કે ગૌચર જમીન જેટલી પણ હોય એને તમે છોડો, એને ગાયો માટે ફરવા દો, પશુ પક્ષીઓ માટે વિચરવાની જગ્યા રાખો. એ ગૌચર જમીન ઉપર એક ઇંચ પણ દબાણ ન થાય એના માટેનો આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. સરકાર એમાં સાથે છે, લોકો પણ એમાં સાથ આપે અને આવનારા દિવસોમાં મૂંગા પ્રાણીઓની સેવા કરીએ. શાંતિલાલભાઈ મોરારજી વીરા, જે અગાઉ મેરાઉ મહાજનના કારોબારીમાં સભ્યપદે રહી જીવદયા અને માનવ સેવાના કાર્યોમાં સેવા આપી રહ્યા હતા, એમને શ્રી સાધ્વી શ્રી ભદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબના આશીષથી અને મારા માસા શ્રી ધીરજભાઈ મેઘજી ગાલા ગામ તલવાણાની પ્રેરણાથી પશુ આજે મેરાઉ ગોડીજી વાડીના રોડ ખાતે ચંદ્રલક્ષ્મી પશુ પક્ષી દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં ઘાયલ અશક્ત અને બીમાર પશુ પક્ષીઓની સેવા સારવાર ડૉક્ટર આશીષભાઈ પટેલ કરશે, નિસ્વાર્થ ભાવે કરશે. એવા આ જીવદયા અને અનુકંપાના કાર્યોમાં અમારા પરિવારના સત્કાર્યોને વધુ વેગ મળે એવી આશા. અમારા સદભાગ્ય છે કે મેરાઉ ગામ અમને આ ધરતી મળી છે જન્મ માટે અને એનો અમે ઉપયોગ કરવા માટે વિચાર કર્યો કે અહીંયા જે ગૌચર માટેની ગૌચર કે પશુ પક્ષી અબોલ જનાવર કે પક્ષી હોય એના માટેની કંઈ રાહત કેન્દ્ર હતું નહીં. ગવર્મેન્ટ ભલે આપણે પોતાનું કરે એ આવે તે કરતાં આપણી પાડોશમાં હોય તો આપણે એનો ઉપયોગ જલ્દીથી કરી શકીએ. એના માટે અમને જે અહીંયા મહાજન જૈન મહાજન બીજો બધો મહાજન બધાએ અમને સહકાર આવે એમાં અમારે રતનસિંહ બાપાએ વધુ સહકાર આપ્યો અને ઉમરસિંહ ડાગરા જે અમારે અહીંયા મેન પૂરું મારું અહીંયા કામ કરીને સંભાળીને મને આપ્યું છે આ શરૂઆત કરવા માટેનું, આજ સુધીનું હમણાં 3 વાગ્યા સુધીનું કામ પણ એમણે પૂરું કર્યું છે, અમે એમાં કંઈ નથી કર્યું. એટલે એનો બી આભાર અમે માનીએ એટલું ઓછું છે. અને અમારા વડીલ શ્રી જયંતિભાઈ બી છે, અમારા જમાઈને અને બધાની અમારી
पूरो सहकार मल्यो छे के नहीं आ तमे करो ने आगळ वधारो एना सेठा जे दवाखानु छे पशु दवाखानु एनो समय शुं रहेशे समय तमे अमारे सोमवार अने गुरुवार 9 थी 11 अने अमे कोशिश करशुं के वधुमां वधु दिवसो अहींया अमे चलावी शकीए संख्याना आधारे જેમ સંખ્યા વધશે તેમ બગર 8-8 દિવસની જરૂરત હશે તો સવારથી સાંજ 8 દિવસ બી અહીંયા અમે ચાલુ રાખવાનો પ્રયત્ન જરૂર કરશું અમારા વતી જે માલધારીઓ જે પોતાના પશુઓને લઈ આવશે અહીંયા એનો કોઈ ચાર્જ લેવામાં આવશે કોઈ ખાલી ટોકન રૂપિયા 10 લેવામાં આવશે કે અમારે અહીંયા રજીસ્ટરમાં રહે કે નહીં આ પશુ આવેલું અને એનું અમે કર્યું છે એ બી જે 10 રૂપિયા ભેગા થશે જે બી રકમ એ બી આમાં જ વાપરવામાં આવશે અમારે કોઈ કમાવાની ઈચ્છા એક રૂપિયો બી નથી અને ધારાસભ્યએ જે જાહેરાત કરી આજે ઇન્ટરલોક નાખવાની એ વિશે એમનો બી અમે આભાર માનીએ છીએ કે એમણે બી અમારે જે ઇન્ટરલોક આપ્યા છે તો ઇન્ટરલોકની સગવડ કરી આપવાના છે તો અમારે અહીંયા જો બરાબર જરૂર લાગશે તો જરૂર સેવા લેશું અને બીજું અહીંયા ગોળજીવાડીથી તરફથી જે અમને 5 વર્ષ માટે 11,000 રૂપિયાની દાનની જે કરી છે એનો બી અમે આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ કરીએ છીએ કે નહીં ભલે અમે આ શરૂઆત તો નથી કરી પણ તમને ફૂ આપ્યું છે તો અમે એને સ્વીકારી લેશું અને ના નહીં પાડીએ જૈન મહાજનનો ગામમાં બીજો શું શું સહયોગ હોય છે જૈન જે સહયોગમાં અમારે અહીંયા ફ્રી જ્યોતિ મિત્ર મંડળ અમારું અહીંયા દવાખાનું બી ચલાવે છે અહીંયા રાત્રે અહીંયા દિવસે કૂતરાઓ માટે રોટલી ગાયો માટેનું ચર અને તમારા પશુ પક્ષી માટેના દાણા અને ખીચડી સવાર સાંજ બેઉ કૂતરાઓ માટે રોજ અપાતી હોય છે ખીચડી અમારે આપવામાં આવે છે પટેલનો બી આભાર માન્યો છે અને એમાં અમારે આશીષ પટેલ માટે બી જે કીધેલું કે અમારા અહીંયા લતાબેન છે જે તલવાણાના જે અમારા સાઢુભાઈ તલવાણામાં બી આજ દવાખાનું ચલાવે છે એમની પ્રેરણા કરેલી કે અમે તમે અહીંયા કરીએ અમે તો એમણે બી સહકાર પૂરો આપેલો અને એમના વતી જે કરેલું અમને અને ડોક્ટર આશીષ ઉમરસિંહભાઈ એમના જે કોન્ટેક્ટ નંબર પણ કોઈને જરૂર હોય તો એ છે શું છે કે અહીંયા કોન્ટેક્ટ નંબર લખવાથી એ ગમે ત્યારે આવીને અહીંયા ફોન કરે તો એને બી ડિસ્ટર્બ થાય એ બી ફ્રી સેવા જ આપવાના છે એટલે અમે અહીંયા 9 થી 11 તો એ હાજર રહેશે જ સવારના 9:15 થી 11:30 સુધી અહીંયા બેસી અને હાજર રહેશે અને છતાં બી અમે નંબર લખ્યા છે અહીંયા અહીંયા બધે ઠેકાણે અમારા ગામમાં 3 કે 4 ઠેકાણે બોર્ડ લગાવ્યા છે શિરવા લગાડ્યો છે અહીંયા અમારા રાયણ રોડની ચોકડી આગળ લગાડ્યો છે અહીંયા આપણે ગોધરો રોડ ઉપર લગાડ્યો છે અને બધે ઠેકાણે બોર્ડમાં નંબર લખેલું છે અને બધાને જો એમની સેવા હશે અને SOS હશે તો ડોક્ટર ઘરે વિઝિટ બી આપશે મેરાવ ગામે અબોલા પશુ પક્ષી માટે અમારા ગામના દાતા શાંતિલાલભાઈ વીરા તરફથી જે આપણે આ ચંદ્રવીર લક્ષ્મી જે દવાખાનો ખોલવામાં આવ્યો છે તે માટે અમારા સમાજ અને ગામ વતી એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગામ વતી ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ અમે મેરાવ ગામે પશુ દવાખાનાનો જે દાતા પરિવાર વતી જે શુભારંભ કરવામાં આવ્યો એ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ અને હજી પણ આવા કાર્યો બીજાને પ્રેરણારૂપ બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ભવિષ્યમાં ખૂબ સારા કામો થાય અને આ ટ્રસ્ટ પ્રગતિ કરે એવી અમે આશા રાખીએ છીએ અને આ કાર્ય કરવામાં અમને સેવાનો જે લાભ મળ્યો જે અમારા માવિત્ર વતી અમે જે અમારા હર્ષ ઉર્ષ અમારા હૃદયમાં આવ્યું એ અમે આ પ્રોત્સાહન રૂપે અહીંયા આપ્યું એ બદલ અમે હર્ષની લાગણી અનુભવી છે ખેડૂત મિત્રો આપની પસંદગીના કપાસ મગફળી એરંડા તેમજ તમામ શાકભાજીના બિયારણો વધારે ઉત્પાદન માટેની માહિતી સાથે મેળવવાનું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે કે રવિ બીજ કેન્દ્ર બલરામ કોમ્પ્લેક્સ 2 ICICI બેંક પાસે સ્ટેશન રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર 98252-25016 98797-53590